મિત્રો નમસ્તે, જય ગાયત્રી. સ્વસ્તિક શિક્ષણ સંકુલ ઓનલાઈન વિડિયોમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 છે એમાં આપણે 1 થી 7 પાઠનું રિવિઝન કરીશું, જે તમને પરીક્ષામાં ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો જોઈ અને તમારે પરીક્ષાની તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષા આવે છે એટલે તમારે પેપર લક્ષી તૈયારી કરવાની. એમાં આપણો સૌથી પહેલો પાઠ છે એક યાતાયાત, બરાબર. તો એમાં આપણે જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર કે લીધે ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુનકર ક્રમ લિખીએ, બરાબર. તો આપણે પ્રશ્ન જોયો હતો. તો એક છે, નિમ્ન મેં સે ફૂલ કોણ સા હે, તો બી આવશે જુહી. બીજું, નિમ્ન મેં સે રાતરાની ક્યાં હે, એ ફૂલ. ત્રણ, દો પહીએ વાલે સાધન કોણ સા હે, ડી સ્કૂટર. ચાર પહીએ વાલા સાધન કોણ સા હે, ડી કાર. તેના પછી જુઓ પાંચમું છે, પાણી મેં ચલને વાલે યાતાયાત કા સાધન કોણ સા હે, સી સ્ટીમર. છ, પટરી પર ચલને વાલા યાતાયાત કા સાધન કોણ સા હે, એ રેલગાડી. સાતમું છે, રેલગાડી મેં સે સોરી નિમ્ન મેં સે કિસકા ટિકટ નહીં લેના પડતા, એમાં આવશે સી રોડ પર ટહલને કા. પછી આઠમું, નિમ્ન મેં સે સવારી કા સાધન કોણ સા હે, તો કે એ સાયકલ. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા, બરાબર. તો ખાલી જગ્યામાં છે પહેલું, બસ મેં કંડક્ટર ખાલી જગ્યા દેતા હે ટિકટ. બીજું, કાર મેં ખાલી જગ્યા પહીએ હોતે હે. ચાર, ત્રીજું, ટ્રેન લોહે કી ખાલી જગ્યા પર ચાલતી હે, એમાં આવશે પટરી. ચોથું, ખાલી જગ્યા મેં હવાઈ જહાજ ઉડતા હે, એમાં આવશે આકાશ. પાંચમું, કમલ ખાલી જગ્યા ફૂલ હે, તેમાં છે રાષ્ટ્રીય. તેના પછી જો એક એક વાક્યમાં સવાલ જવાબ છે. પહેલો, આપને કોણ કોણ સે ફૂલ દેખે, તો મેને ગુલાબ, બારમાસી, કમલ, મોગરા ઓર સૂરજમુખી કે ફૂલ દેખે હે. બીજું, ફૂલ કોણ કોણ સે રંગ કે હોતે, તો કે ફૂલ સફેદ, લાલ, ગુલાબી, પીલે આદિ વિવિધ રંગો કે હોતે હે. ત્રીજો, આપકો ફૂલ ક્યો પસંદ હે, તો કે મુજે ફૂલ પસંદ હે ક્યોકિ ફૂલ કોમલ ઓર સુંદર હોતા હે, વો હંમેશા સુગંધ દેતા હે. ચોથું, દો પહીએ વાલે સાધનો કે નામ લિખીએ, તો જુઓ એમાં આવશે દો પહીએ વાલે સાધનો કે નામ સાયકલ, સ્કૂટર ઓર મોટરસાયકલ હે. પાંચમું, આપ કોણ કોણ સે યાતાયાત કે સાધનમાં બેઠના પસંદ કરતે, તો મુજે બેલગાડી, ઊંટગાડી, મોટરકાર, નૌકા ઓર હવાઈ જહાજ મેં બેઠના પસંદ હે. છઠ્ઠું, ફૂલકા ઉપયોગ કાં કાં હોતા હે, તો કે ફૂલ કી માલા બનતી હે, ફૂલ દેવ કે સિર પર ચડતા હે, ઓર સ્ત્રીઓ કી વેણી મેં બી લગતા હે. પછી જુઓ ચોથો, તુમ કિસ પ્રકાર જાતે હો, વ લિખે, તો કે એક સ્કૂલ, મેં સ્કૂલ મેં બસ દ્વારા જતા હું. બીજું છે, મામા કે ઘર, તો કે મેં મામા કે ઘર રેલ દ્વારા જતા હું. ત્રીજું, બાજાર, મેં બાજાર મેં પેન્ડલ જતા હું. ચોથું, સિનેમા દેખને, મેં સિનેમા દેખને કે લીએ રિક્ષા દ્વારા જતા હું. પછી જુઓ, પછી છે પ્રશ્ન 6, નિમ્નલિખિત ચિત્ર પહોંચાડીએ ઓર ઉનકા નામ લિખે, એમાં છે ગુલાબ, કમલ, ગુડહલ, મોગરા, સૂરજમુખી, બરાબર. જો મોગરા, સૂરજમુખી, તો આવી રીતે ચિત્ર જોઈ અને તમારે નામ લખવાના છે. પછી જુઓ પ્રશ્ન 7માં છે, ગુજરાતી શબ્દોની સામે હિન્દી શબ્દ લખવાનો છે. રિક્ષા તો રિક્ષા, વિમાન એટલે હવાઈ જહાજ, બળદગાડું એટલે બેલગાડી, ઘોડાગાડી એટલે તાંગા, ઊંટગાડી એટલે ઊંટગાડી, સાયકલ એટલે સાયકલ. પછી પ્રશ્ન 8માં છે, પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ. ફૂલ તો પુષ્પ, હવા એટલે વાયુ, પાણી એટલે જલ, સિનેમા એટલે ચલચિત્ર, બરાબર. પછી છે પ્રશ્ન 9માં, કે પ્રશ્ન 9 છે, માતૃભાષામાંની વાત અનુવાદ એટલે કે ગુજરાતી કરો. એમાં પહેલું છે, કમળ અમારા રાષ્ટ્રીય ફૂલ હે, તો કે કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. બીજું, મધુમક્ખિયા ફૂલ પર બેઠતી હે, મધમાખીઓ ફૂલ પર બેસે છે. ત્રીજું, મુજે બેલગાડી મેં બેઠના પસંદ હે, તો કે મને બળદગાડામાં બેસવાનું ગમે છે. ચોથું, ઓટો રિક્ષા કે 3 પૈયે હોતે હે, તો કે ઓટો રિક્ષાને 3 પૈડા હોય છે. પછી જુઓ પ્રશ્ન 10 છે, યાતાયાત કે સાધનો કે વર્ગીકરણ, એમાં સડક પર ચલને વાળા સાધન સ્કૂટર, બસ, કાર, જીપ. હવા મેં ઉડને વાળા સાધન વાયુયાન, હવાઈ જહાજ, હેલિકોપ્ટર. પાણી મેં ચલને વાળા સાધન નાવ, પંડુબી, જહાજ, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા પાઠમાં જોઈએ, ગિનતી છે 150, બરાબર. તો જુઓ પહેલું છે, નિમ્ન મેં સે 11 કે લે કોણ સા શબ્દ હે, તો કે બી 11. બીજું, નો કો શબ્દ મેં કેસે લિખા જાયગા, એમાં આવશે સી નને કાનો ને બે માત્ર લખવાનું. ત્રીજું, 31 કો શબ્દ મેં કેસે લિખા જાયગા, તો કે એ 31. ચોથું,
28 को शब्दों में कैसे लिखा जाएगा मसीह 28 बराबर पची जो तेना पची पांचवा बराबर 43 को शब्द में कैसे लिखा जाएगा मबी 43 छठू 68 को अंकों में कैसे लिखेंगे एमा उससे डी तगड़े ने आठड़े पची सातवा 49 को अंकों में कैसे लिखेंगे एमा उससे डी 49 એટલે 49 બરાબર ચોગડો નવડો આઠમું 44 કા સહી અંક કોણ સા હે બી 2 ચોગડા 44 પછી જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 શબ્દો કો અંકો મે લખીએ 22 છે તો આપણે અંક માં 22 લખવાના પછી 29 છે તો એટલે કે 29 તો આપણે લખવાના બગડે નવડે 29 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપેલું હોય શબ્દ માં તો તમારે અંક માં લખવાનું છે તેના પછી જુઓ પ્રશ્ન 3 સહી જોડે મિલાયે જોડ મિલાવવાની છે બરાબર પહેલું છે 41 ચોગડે કડે 41 તો આપણે સામે 41 લખી દેવાનું પછી 45 48 26 49 25 44 29 બરાબર પછી પ્રશ્ન 4 છે નિમ્નલિખિત અંકો કો શબ્દોમાં લખીએ પહેલા શબ્દ હતો અંકમાં લખવાનો હતો હવે અંક હશે એમાં શબ્દમાં લખવાનું છે 21 27 31 38 17 46 25 30 33 42 13 50 તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ પાઠ ત્રીજો છે નન્ના મુન્ના રાહી એમાં જો પહેલું નન્ના મુન્ના રાહી કિસકા સિપાઈ હે એ દેશ કા બીજો નને મુન્ને રાહી કે સંખ્યા બોલના હોગા સી જય હિન્દ ત્રીજો નન્ના મુન્ના રાહી રાસ્તે પર કેસે ચલેગા એ નીડર હોકર તેના પછી જુઓ ચોથું જોઈએ નન્ના મુન્ના રાહી પસીના કહા બહે બહાયેગા એમાં આવશે બી ધૂપ મે પાંચમું નન્ના મુન્ના રાહી કિસકા સહારા બનેગા એ દેશ કા બરાબર પછી જોઈએ પ્રશ્ન 2 હવે પ્રશ્ન 2 જોઈએ તો જો પેલો છે ધૂપ મે પસીના બહાને સે ક્યા હોગા તો કે ધૂપ મે પસીના બહાને સે ખેત ફસલ સે લહલહા ઉઠેંગે બીજો દુનિયા કી આંખો કા તારા કોણ સા હે કોણ બનેગા તો કે નન્ના મુન્ના રાહી સિપાઈ બનકર દુનિયા કી આંખો કા તારા બનેગા તેના પછી ત્રીજો નન્ના નન્હા રાહી સબકો ક્યા સિખાયેગા તો કે નન્હા રાહી સબકો પ્યાર ભરા વ્યવહાર સિખાયેગા ચોથું નન્હા રાહી દુનિયા મે ક્યા ગિરને નહીં દેગા તો કે નન્હા રાહી દુનિયા મે બમ ગિરને નહીં દેગા પાંચમું દેશ કા સિપાઈ કોણ હે તો કે દેશ કા સિપાઈ નન્ના મુન્ના બાલક હે પછી છઠ્ઠું નન્હા રાહી રાસ્તે પર કેસે ચલે ગયા તો કે નન્હા રાહી રાસ્તે પર દાહીને બાએ થમ બોલતા હુઆ ચલેગા પછી જો વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન નન્હા રાહી મંજિલ સે પહેલે ક્યાં નહીં લેગા તો કે નન્હા રાહી મંજિલ સે પહેલે દમ નહીં લેગા આઠમું ધરતી પર કોણ કોણ જન્મ નહીં પાએગા તો કે ધરતી પર પાપી જન્મ નહીં પાએગા નવમું નન્હા રાહી કિસે હંમેશા ઊંચા રખેગા તો કે નન્હા રાહી તિરંગે કો હંમેશા ઊંચા રખેગા દસમું અગર તુમ સિપાઈ હોતે તો ક્યાં કરતે તો કે અગર મેં સિપાઈ હોતા તો દેશ કી રક્ષા કરતા દુશ્મનો કો માર ભગાતા પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જુઓ દો તીન વાક્યો મેં ઉત્તર લખીએ પેલો એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વો ક્યાં સોચતા હોગા તો કે એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વો સોચતા હોગા કે મેં દેશ કે લીએ કુછ મદદ કર શકા આજ મેરા જીવન સફળ હો ગયા બીજો હમારે રાષ્ટ્રધ્વજ કિતને રંગ હે કોણ કોણ સે તો કે હમારે રાષ્ટ્રધ્વજ મેં તીન રંગ હે કેસરી સફેદ ઓર હરા ત્રીજો હમારે રાષ્ટ્રધ્વજ કે રંગ ક્યાં દર્શાતે તો કે હમારે રાષ્ટ્રધ્વજ કે રંગ કેસરી વીરતા કા પ્રતીક સફેદ રંગ શાંતિ કા પ્રતીક ત્રીજો છે હરા રંગ દેશ કી હરિયાલીયા હરિયાલી કા પ્રતીક હે પછી જો વિદ્યાર્થી મિત્રો વિધાન પૂર્ણેમાં પહેલું છે રાસ્તે પે ચલુંગા ના ડર ડર કે ચાહે મુજે જીના પડે મર મર કે બીજું બચ્ચા દુનિયા કી આંખો કા તારા બનેગા ત્રીજું સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન પછી જો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન ખાલી જગ્યા પહેલી નન્હા મુન્ના ખાલી જગ્યા હું દેશ કા સિપાઈ હું એમાં આવશે રાહી બીજું ખાલી જગ્યા સે પહેલે ન લુંગા કહી દમ તેમાં આવશે મંજિલ ત્રીજું ધરતી પે ખાલી જગ્યા ન પાએંગે જન્મ તેમાં આવશે પાપી ચોથું શાંતિ કી ખાલી જગ્યા હે મેરા યહ વતન એમાં આવશે નગરી પાંચમું બડા હું કે દેશ કા ખાલી જગ્યા બનુંગા તેમાં આવશે સહારા પછી કાવ્ય પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો તો કાવ્ય પંક્તિ છે તે તમે ચોપડીમાંથી પણ જોઈને વાંચી શકો છો બરાબર ને હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 8 પર્યાય વાંચે એટલે કે સમાનાર્થી શબ્દ આપો રાહી એટલે મુસાફિર સિપાઈ એટલે સૈનિક ધરતી એટલે પૃથ્વી રાસ્તા એટલે પંથ
नन्हा એટલે छोटा, दम એટલે सास, वतन એટલે देश, कदम એટલે पैर, लक्ष्य એટલે मंजिल, चलन એટલે व्यवहार, પછી विलोम એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ, अंधेरा तो उजाला, पास तो दूर, सरल तो कठिन, ज्यादा तो कम, धूप तो छाव, अंदर तो बहार। પછી જુઓ પ્રશ્ન 10 છે। दाया तो बाया बन्ने परथी वाक्यो बनावाना, पछी धरती एनो विरुद्धार्थ छे आकाश, एना बन्ने परथी वाक्यो बनावाना। त्रीजो ऊंचा तो नीचा एनो पण वाक्य बनावाना। हवे जो मुहावरे छे, आंखों का तारा तो के बहुत प्यारा, लाखों में एक विशिष्ट होना, मरमर के जीना यानी कि डरकर जीना। पछी जो शब्द समूह बराबर, विस्फोटक पदार्थों का बना हुआ गोला बम, किसी अच्छे कार्य के लिए प्रवृत्ति अभियान जिसमें तीन रंग है तिरंगा बराबर। पछी जो आपन तमने आवड़ी जसे बराबर, लड़के खेल रहे है, आप कहाँ जा रहे है, मैं क्रिकेट खेलता हूँ, इन किताबों में से आपकी किताब कौन सी है, हम पढ़ते हैं। अवे मातृभाषा में अनुवाद छे, जो तेमा धरती पर पापी जन्म नहीं लेंगे तो कि पृथ्वी ऊपर पापी जन्म लेशे नहीं। बीजू बच्चे रास्ते पर बिना डरे चल पाएगा तो कि बाड़को रस्ता ऊपर डरिया वगर चाली सकसे। त्रीजू मैं देश का सिपाही तो कि हूँ देश नो सैनिक छू। चौथों हमारे देश का नाम भारत है तो कि अपना देश नो नाम भारत छे। हवे जो विद्यार्थी मित्रों प्रश्न 4 सोच अपने अपने बराबर, एमा पण एवुं छे। एक पहलू छे सूरज निकलने पर कौन आकाश में उड़ने लगता है, तेमा आवशे बी पक्षी। बीजू पशु चराने कौन जाता है तो के चरवा है। त्रीजू बगीचे में तितलियां कौन पकड़ता है तो के बी बच्चे। चौथू चित्र में किसके पड़ है, किसके पेड़ है, सी नारियल के। तेना पछी जो पांचमू चरवा है अपने हाथ में क्या रखते है, सी लाठी। छठू पेड़ पर कौन बैठा है, तेमा आवशे सी बंदर। सातमू जो पेड़ के नीचे कौन बैठा है, बी गाय। तो आ रीते चित्र जोईने तमारे लखी देवानुं। पछी जो विद्यार्थी मित्रों प्रश्न 2 मां चित्र आपेलू छे अने ए चित्र जोई अने तमे जवाब आपी शको छो बराबर ने। तो जो पहलो प्रश्न, सूरज निकलने पर पक्षी क्या करते हैं, तो कि सूरज निकलने पर पक्षी आकाश में उड़ रहे हैं। बीजू चरवाहा क्या कर रहे हैं, तो कि चरवाहा अपने पशुओं को चराने का काम कर रहे हैं। त्रीजू बच्चे बगीचे में क्या कर रहे हैं, तो कि बच्चे बगीचे में तितलियाँ के पीछे दौड़ रहे हैं। चौथू चरवाहे के हाथ में क्या है, तो कि चरवाहे के हाथ में लाठी है। पाँचमू नारियल के कितने पेड़ है, तो कि नारियल के 2 पेड़ है। तो विद्यार्थी मित्रों आवी रीते तमारे चित्र पूछाणु होय तो चित्र जोईने जवाब लखी देवाना। હવે જો વિદ્યાર્થી મિત્રો પાંચમો પાઠ જોઈએ, ચિડિયાઘર કી શેર, એમાં પહેલું જો ગીતા કિસકે સાથ ચિડિયાઘર કે શેર કરને ગઈ, એમાં આવશે દાદાજી। બીજું લોક કિસે કેલે વ મૂંગફલી ખિલા રહે થે, એમાં આવશે એ બંદર કો। ત્રીજું જાનવરો કો ખાના દેના મના હૈ, યહ બોર્ડ કહાં લગા હુઆ થા, તો કે બી ચિડિયાઘર। ચોથું કિસકા મુંહ કાલા હૈ, એમાં આવશે સી બંદર કા। તેના પછી જુઓ પાંચમું, काले मुंह वाले बंदर को क्या कहते हैं, एमा आवशे बी लंगूर। पछी छठू गेंडे के नाक पर क्या होता है, ए बड़ा सिंह। सातमू लंबी गर्दन वाला पशु कौन सा है, तो कि बी जिराफ। आठमू तालाब में कौन तैर रहा था, एमा आवशे ए रंग बेरंगी मछलियाँ। तेमा पछी जो नवमू, वह देखे पत्थर चल रहा है, यह वाक्य किसने कहा, तो कि ए गीता ने। दसमू वास्तव में पत्थर की जगह क्या था, तो किसी कछुआ। अग्यारमू डर लगने पर कछुआ गर्दन और हाथ पैर कहाँ छिपा लेता है, तो कि बी अपने खोल में। पछी जो बारमू, एक मगर ने मुंह खोला तब किसने डर कर दादाजी का हाथ पकड़ लिया, तो क्या उसे बी गीता ने। पछी तेर पिंजड़े में हरे रंग का पक्षी कौन सा था, ए तोता। चौथ कातुआ पक्षी का रंग कौन सा था, तो कि बी सफ़ेद। गीता ने पिकनिक में नाचता हुआ कौन सा पक्षी देखा, एमा ए मोर। शुतुरमुर्ग कहाँ खड़ा था, ए पेड़ की छाया में बराबर। तेना पछी जुओ सत्तरमू, दादाजी ने गीता के लिए क्या खरीदा, तो कि बी आइसक्रीम। हवे जो एक एक वाक्य में सवाल जवाब, पहलू छे चिड़ियाघर की शेर के लिए कौन कौन आए थे, तो कि चिड़ियाघर की शेर के लिए गीता और उसके दादाजी आए थे। बीजू लंगूर का मुँह कैसा होता है, तो कि लंगूर का मुँह काला होता है। त्रीजू तालाब में क्या था, तो कि तालाब में रंग बिरंगी मछलियाँ और बत्तखें थी। चौथू
बंदरों को लोग क्या खिला रहे थे? तो के बंदरों को लोग मूंगफली और केले खिला रहे थे। पांचवा जुओ, गीता ने किसे पत्थर बताया? तो कि गीता ने कछुए को पत्थर बताया। छठू, कछुए का रक्षक क्या है? कछुए का रक्षक उसका खोल है। पची जो विद्यार्थी मित्रों, विदेशी पक्षी का नाम क्या था? तो कि विदेशी पक्षी का नाम कातुआ था। आठवा, सबसे बड़ा पक्षी कौन सा है? तो कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है। नवमा, पिंजड़े के पास किसे देखने की भीड़ लगी हुई थी? तो कि पिंजड़े के पास शेर को देखने की भीड़ लगी हुई थी। दसवा, सभी पशु पक्षी एक साथ कहाँ देखने को मिल सकते? तो कि सभी पशु पक्षी एक साथ चिड़ियाघर में देखने को मिल सकते है। तेना पछी जो विद्यार्थी मित्रों, त्रीजो छे, निम्नलिखित प्रश्नों का उत्तर तीन चार वाक्यों में लिखे। तो त्रण चार वाक्यों ना प्रश्न अत्यार पूछाई सके नहीं, परंतु आपणे तैयारी करवानी। तेना पछी जो प्रश्न चार विकल्पो छे, गीता ने खुशी से ताली बजाई और कहा, वह देखो हरियाल तोता। बीजू, जब कछुए को डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर खोल में छिपा लेता है। त्रीजू, शेर गरजा तो सब डर कर पीछे हट गए। हवे जो प्रश्न पांच, रिक्त स्थान एंड खाली जगह इसका रक्षक है। तो के खोल, वह देखिए खाली जगह चल। पछी जो विद्यार्थी मित्रों, हवे जोईशु पछी त्रीजी खाली जगह, वह देखो खाली जगह पेड़ की छाया में खड़ा है, एमा आवशे शुतुरमुर्ग। चौथू, कल गीता अपने दादाजी के साथ खाली जगह गई थी, तेमा आवशे चिड़ियाघर। पांचमू, शेर खाली जगह गरजा तो सब डर कर पीछे हट गई, एम आवशे शेर। पची जो विद्यार्थी मित्रों, हवे आपणे जोईशु प्रश्न सात। तो प्रश्न सात छे, एमा जो आपणे चित्र आपेला छे अने चित्र परथी तमारे नीचे नाम लखवाना छे। तेमा जो सौथी पहला तो शेर, तोता, गेंडा, मगर, केला, शुतुरमुर्ग, मछली, भालू, बराबर आवी रीते चित्र पूछाय तो तमारे नीचे हिंदी नाम लखवाना छे। पछी जो विद्यार्थी मित्रों, आठमो प्रश्न छे, विलोम शब्द यानी कि विरुद्धार्थी शब्द। धूप छाव, बाहर तो अंदर, लेना तो देना, डर तो निडर, काला तो सफेद, पास तो दूर, आमने सामने, धीरे तेज। तेना पछी छे लिंग परिवर्तन। तो एमां जुओ शब्दों का लिंग परिवर्तन कीजिए, दादा तो दादी, बंदर बंदरिया, मोर मोरनी, ऊंट ऊंटनी, पुत्र पुत्री, शेर शेरनी, रक्षक रक्षिका, हाथी हाथीनी। तेना पछी जुओ प्रश्न दस, शब्द समूह। पहलू छे कछुए के ऊपर का सख्त भाग खोल, हरे रंग वाला हरियल, नाक पर एक सिंग वाला जानवर गेंडा, धीरा हुआ स्थान बाड़ा, जहाँ पशु पक्षी देखने के लिए रखे जाते हैं चिड़ियाघर, बराबर। पची जो शब्द कोश ना क्रम में कारावास, कुदाल, कपूर, केतकी, कीर्ति, किलकारी, एने अपने शब्द कोश प्रमाण लखवाना छे। कपूर, कारावास, किलकारी, कीर्ति, कुदाल ने केतकी आवी रीते शब्दकोश प्रमाणे लखी देवानुं। पछी जुओ प्रश्न बार, मातृभाषा में अनुवाद कीजिए। एमां जुओ कल गीता चिड़ियाघर गई थी, तो के काले गीता प्राणी संग्रहालय गई हती। पछी जो बीजू, वह देखिए काले मूका बंदर, तेमां जुओ एमां गुजराती थशे, ए जुओ काळा मोढावाळू वांदरू। तेना पछी जुओ त्रीजू, एक जगह गेंडा दिखाई दिया, तो के एक जगह गेंडो जोवा मळ्यो। पछी जुओ चौथू, बिटिया यह कछुआ है, तो के दीकरी आ काचबो छे। पछी जुओ विद्यार्थी मित्रों, हवे जोईशु पाठ छ, हंसिका पिटारा। एमां जुओ पेलो, माता ने क्या सुखाने के लिए रखा था? तो के गेहूं। बीजू छे, गेहूं कौन खा रहा था? डी आवशे गधा। त्रीजू, माता ने किसे हटाने के लिए कहा था? ए आवशे गाय को। तेना पछी जुओ चौथू, दीपक मिठाई नहीं खाता, इसमें व्याकरण के अनुसार दीपक क्या है? तो के बी संज्ञा। पांचमू जो, एक आदमी ने दुकानदार से किसके लिए खाने के बिस्कुट मांगे? तो ए आवशे कुत्ते के। पछी जो छठू, क्यों बे गधे को लेकर कहाँ जा रहा है? ये रामू ने किससे पूछा? एम आवशे बी श्यामू, बराबर। पछी प्रश्न बे जुओ, शब्दों का वाक्यों में प्रयोग कीजिए। सुबह तो सुबह चिड़िया चहचहाती है, प्रातःकाल में मैं प्रातःकाल उठ जाता हूँ, मूर्ख छे तो कालिदास बचपन में मूर्ख थे। चौथू छे वक्त, तो के वक्त किसके लिए थमता नहीं है। पांचमू छे समय, हमेशा समय का सदुपयोग करना चाहिए। छठू छे बेवकूफ, देवेंद्र बेवकूफ लड़का है। पची जुओ प्रश्न त्रण, पर्यायवाची शब्द। मूर्ख तो बेवकूफ, दोस्त तो मित्र, वक्त तो समय, सुबह तो प्रातःकाल। पची जुओ
विलोम शब्द सुबह तो शाम सूखा तो गीला मूर्ख तो बुद्धिमान दिन तो रात दोस्त तो दुश्मन गलत तो सही। पची छे प्रश्न पांच लिंग बदल कर बराबर लिंग बदल कर में जुओ लेखक का लेख प्रकाशित हुआ लेखक ने बदले आपणे लखवानुं लेखिका एमां पछी वाक्य लखवानुं पछी शेठ तो शेठानी पंडित तो पंडिताई बच्चा तो बच्ची मुर्गा तो मुर्गी बराबर। पछी प्रश्न छ एमां छे मातृभाषा में अनुवाद बेटा देखना गेहूं सूख रहे तो के बेटा जोजे घऊं सुकाए छे बीजो गधा गेहूं खा रहा है तो के गधेड़ो घऊं खाए छे त्रीजो आपने तो गाय को हटाने को कहा था तो के तमे तो गाय ने हटावानू कीधुं हतुं। चौथु रसोई घर में बिल्ली दूध पी रही है तो के रसोड़ा में बिलाड़ी दूध पी रही छे। पांचमुं यह गधा नहीं कूत्ता है तो क्या गधेड़ो नहीं कूतरो छे। हवे जो विद्यार्थी मित्रों पाठ सात छे खाना खजाना पहलू जो माता रसोई घर में क्या कर रही है तो कि रोटी बना रही है। बीजू तवा कटोरिया गिलास चम्मच आदि बर्तन कहाँ रखे जाते हैं तो कि ए रसोई घर में। त्रीजो हमें माता के काम में क्या करना चाहिए तो कि ए हाथ बटाना चाहिए। तेना पछी जुओ चौथु आटा चावल दाल आदि किसमें बंद रखना चाहिए तो कि बी डिब्बों में। पांचमी गैस का चूल्हा स्टोव सादा चूल्हा आदि कहाँ रखा जाता है तो कि सी रसोई घर में। प्रश्न बे छे जुओ चित्र देखकर प्रश्न के उत्तर दीजिए तो विद्यार्थी मित्रों चित्रों जोवाना छे अने आपणे सवाल जवाब लखवाना छे। तो जो पहलू छे दादी माँ क्या कर रही है तो कि दादी माँ किताब पढ़ रही है। पछी जो लड़का क्या कर रहा है तो कि लड़का खाना खा रहा है। त्रीजो खिड़की से बाहर क्या दिखाई दे रहा है तो कि खिड़की से बाहर आसमान और बादल दिखाई दे रहा है। चौथो माता कहाँ बैठी है तो कि माता रसोई घर में गैस के पास बैठी है। पांचवा रसोई घर में कौन कौन से बर्तन है तो कि रसोई घर में तवा कटोरिया गिलास चमचे चौका बेलन कुकर डिब्बे छोटी थालियाँ और बड़ी थालियाँ जैसे बर्तन है। तेना पछी जुओ छठू आलमारी के डिब्बे में क्या क्या है तो कि आलमारी के डिब्बे में चावल दालें और आटा है। सातवीं टोकरी में कौन सी सब्जियाँ और कौन से फल है तो जो टोकरी में लौकी पत्ता गोभी भुट्टा मूली जैसे सब्जियां और अंगूर आम जैसे फल है। अबे जो विद्यार्थी मित्रों प्रश्न त्रण अपने रसोई घर में माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा निम्न चीजें कैसे बनती है जानकर लिखिए। बेसन के पकोड़े तेल में तलकर बनता है। गेहूं से रोटी आटा गूंदकर गूंदे हुए आटे के गोले बनाकर उसे बेला जाता है फिर उसे सेक कर रोटी बनती है। कच है दूध से चाय तो कि चाय पत्ती को पानी में उबालकर दूध चीनी डालकर बनती है। ड घर में माँ के अलावा कौन कौन खाना बना सकता है तो कि खाना बनाना केवल माँ का काम नहीं है खाना दादा दादी बड़ी बहन और पापा भी बना सकते हैं। पछी जो विद्यार्थी मित्रों चौथो प्रश्न पर्यायवाची शब्द लखवाना छे। माता एटले माँ अथवा तो अम्मा मटका एटले घड़ा अथवा कुंभ खिड़की एटले जरोखा पिता एटले बाबूजी बहन एटले भगिनी दूध एटले दुग्ध पुस्तक एटले किताब भाई एटले भैया बादल एटले मेघ रोटी एटले चपाती। पछी जुओ विलोम शब्द विरुद्धार्थी शब्द बनाना तो बिगाड़ना सुख तो दुख जीवन तो मरण आशा तो निराशा प्रेम तो नफरत एक तो अनेक बराबर। पछी जुओ शब्दों के वचन बदलिए लड़की तो लड़किया बुढ़ा तो बुढ़े रोटी तो रोटिया दाना तो दाने करेला तो करेले सब्जी तो सब्जिया। हवे प्रश्न सात जुओ तो एमां जो उदाहरण पढ़िए समझिए और वचन बदल कर वाक्य लिखिए। एमां जो लड़का तो लड़के बराबर पछी लड़कानो वाक्य छे स्कूल जा रहा है लड़के स्कूल जा रहे पुस्तक तो पुस्तके कमरा तो कमरे पंखा तो पंखे। तो विद्यार्थी मित्रों तमारे स्वाध्याय पोथी में एक थी सात पाठ तैयार करवाना छे। तो विद्यार्थी मित्रों एक थी साते सात पाठ में अंदर तमारे बधुं ज वाँचवानुं छे अने परीक्षा की तैयारी करवानी अने पेपर पर सारा अक्षरे लखवानुं छे। जय गायत्री।